हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर लेक्चर। આપણે આગળના લેક્ચરમાં જે વર્ગીકરણ કક્ષા જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો, જેમાં જાતિ થી માંડે અને સૃષ્ટિ સુધીના અલગ અલગ જે છે કક્ષાઓ ગણ્યા હતા, એના ઉદાહરણ અને એને રિલેટેડ જે છે આપણે અલગ અલગ સજીવોના વૈજ્ઞાનિક નામના આધારે ચાર સેટ માહિતી છે। હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક ટેક્સ્ટબુક પ્રમાણે છે વર્ગીકરણીય સાધનો। હવે મતલબ કે વર્ગીકરણ જે છે એને વ્યવસ્થિત રીતે કરવા માટે કયા 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 જે છે ઘટકોનો ઉપયોગ થાય છે, એટલે કે ટેક્સોનોમિકલ એક જે છે કયા કયા છે, તો એના સંદર્ભમાં એના પેટા તબક્કા જે છે એમાં પાંચ મેઇન પોઈન્ટ આપેલા છે। પાંચ પોઈન્ટ બહુ શોર્ટમાં એક પેરેગ્રાફમાં તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે, પણ નીટની એક્ઝામને અનુલક્ષીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ। એમાં જે એક લાઈન આપેલી છે, લાઈનમાંથી સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે। એટલે આ સૌથી પહેલા એ પાંચે પાંચ શબ્દો શું છે અને એનો અર્થ શું છે એને આપણે બહુ ટૂંકમાં સમજી લઈએ, જેમાં અમુક વર્ડ જે તમારે ફેમિલિયર છે મતલબ તમે જાણો છો એવા વર્ડ આવે છે। તો વર્ગીકરણની સાધનો જે છે એના વિશે ટૂંકમાં જે રીતે થશે કે આપણે કોઈ પણ સજીવ જે છે એનું વર્ગીકરણ કરવું હોય તો શું કઈ કઈ ઘટક જે છે એની જરૂર પડશે। તો સૌથી પહેલા તો આપણે કોઈ પણ સજીવ જે છે એનું વર્ગીકરણ કરવું હોય તેના વિશે વધુમાં વધુ માહિતી જે છે મેળવવાનો પ્રયત્ન કરવો પડે, એટલે કે એના માટે ફિલ્ડ સ્ટડી કરવું પડે। જેટલી વધારે વધારે જે છે તમે ફિલ્ડ સ્ટડી કરો એટલે એના લીધે વધારે જે છે એની માહિતી એકત્ર થાય। પછી જે માહિતી એકત્ર થાય છે એના આધારે આપણે એના લક્ષણો તપાસ કરીએ છીએ અને લક્ષણો જે છે એના આધારે એને ચોક્કસ વર્ગમાં મૂકીએ છીએ। એ વર્ગ જે છે એમાં મૂક્યા પછી એને આપણે જેમ આગળ કીધું પ્રમાણે જાતિથી સૃષ્ટિ સુધીનું સ્થળાંકિત શ્રેણી બનાવે અને એ ચોક્કસ જે છે સજીવનું વર્ગીકરણ કરી શકે। આવું વર્ગીકરણ કરવા માટે બરાબર હાલમાં અત્યારે જે આપણે પૃથ્વી પર જે સજીવો છે ખાસ કરીને બે મુખ્ય ભાગ જે છે સજીવોમાં આવીએ, વનસ્પતિઓ અને પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો જે છે બરાબર, એમાંના મુખ્ય બે છે એની વિશે આમાં આપેલું છે કે કઈ રીતે એનું વર્ગીકરણ જે છે થાય છે અને કોના દ્વારા થાય છે। તો મેઇન ટોટલ જે છે પાંચ મુદ્દા છે, પાંચ મુદ્દાના આધારે આપણે વર્ગીકરણીય જે છે સાધનો વિભાજિત કરી શકીએ। તો સૌથી પહેલું છે વનસ્પતિ સંગ્રહાલય। વનસ્પતિ સંગ્રહાલય ઇંગ્લિશ નામ સાથે યાદ રાખવાનું છે હર્બેરિયમ બરાબર, વનસ્પતિ સંગ્રહાલય। બીજું છે વનસ્પતિ ઉદ્યાન મતલબ કે બોટેનિકલ ગાર્ડન। ત્રીજું છે સંગ્રહાલય મતલબ કે મ્યુઝિયમ। પ્રાણી ઉદ્યાનો, ઝૂલોજિકલ પાર્ક અને કેટલીક ઓળખ ચાવીઓ મતલબ કે આઈડેન્ટિફિકેશન કી। આ પાંચ જે પોઈન્ટ આપેલા છે પાંચે પાંચ પોઈન્ટના ખાલી માત્ર એકબીજાની સરખામણીમાં એના અર્થ યાદ રાખવાના। એટલે સૌથી પહેલી બાબત છે કે વર્ગીકરણીય સાધનો કયા કયા છે, તો ટોટલ પાંચ જે છે પોઈન્ટ છે, એ પાંચે પાંચ પોઈન્ટ જે છે એનો સિમ્પલ અર્થ શું છે અને એ અર્થની અંદર જે તમારે ટેક્સ્ટબુકમાં લાઈન ટુ લાઈન જે એનસીઆરટી લાઈન આપેલી છે લાઈન યાદ રાખવાની છે, જેમાંથી વારંવાર જે છે ક્વેશ્ચન પૂછાય છે બરાબર। એટલે આપણે એક એક જોઈએ, એમાં સૌથી પહેલું છે વનસ્પતિ સંગ્રહાલય એટલે એના વિશે જોઈએ। વનસ્પતિ સંગ્રહાલય ઇંગ્લિશ નામ જે છે એ સાથે યાદ રાખવાનું છે, બીજું એને ઓળખાય છે હર્બેરિયમ। હવે જો ઇંગ્લિશ નામ જોશો તો એના પરથી ખ્યાલ આવશે હર્બેરિયમમાં હર્બ શબ્દ આવે છે। હર્બ એટલે તમે નામ સાંભળેલું હર્બલ, હર્બલ એટલે મતલબ આપણે આયુર્વેદિક જે છે પણ પ્રોડક્ટ માટે હર્બ શબ્દ વાપરે, તો હર્બનો મતલબ થાય પ્લાન્ટ સાથે સંકળાયેલ મતલબ વનસ્પતિ સાથે સંકળાયેલ। વનસ્પતિ જે છે એનો સંગ્રહ કરવા માટેની ચોક્કસ પદ્ધતિ બરાબર, પણ આ સંગ્રહ જે છે કેવા પ્રકારની વનસ્પતિ માટે કરવામાં આવે છે ખાસ ખાસ જે છે યાદ રાખવાનું છે। સૌથી પહેલી લાઈન જે છે એમાં આનો અર્થ દર્શાવું છું, વનસ્પતિઓના નિર્જીવ નમૂનાઓનો ચોક્કસ નિયમો મુજબ સંગ્રહ કરવાની પદ્ધતિ। આમાં સૌથી જે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એ છે નિર્જીવ। વનસ્પતિ જે છે એનું વર્ગીકરણ કરવાનું છે પણ આ વનસ્પતિના કયા નમૂનાઓનો ઉપયોગ થાય, તો વનસ્પતિના જે નિર્જીવ નમૂના હોય બરાબર જે જીવંત નથી એવા છોડ જે છે એના નમૂના આપણે સંગ્રહ કરવા માટે જે પદ્ધતિ જે છે ઉપયોગ કરીએ છીએ એનું નામ છે હર્બેરિયમ અથવા તો વનસ્પતિ સંગ્રહાલય બરાબર। હવે વનસ્પતિ સંગ્રહાલય જે છે એ કઈ રીતે થાય છે એના માટેની પદ્ધતિ એટલે એમાં કયા કયા સ્ટેપ જે છે આવે છે, તો કેટલાક તબક્કાઓ છે એમાં આખી પ્રોસેસ કરવા માટે જેને આપણે પછી પ્રેક્ટિકલી પણ સમજીએ છીએ, તમે તમારી જાતે ઘરે પણ કરી શકો હર્બેરિયમ બનાવવાનું। તો કેટલાક તબક્કા છે જેમ કે
पहला मुद्दो छे एकत्रीकरण दापन शुष्कन विषाक्तन आरोपण नामकरण एकत्रीकरण सिंपल अर्थ था कि आपणे वनस्पति क्या नमूना मतलब क्या वनस्पति छोड़ हर्बेरियम बनाव क्या वनस्पति नमूनो बनाकरण से बनाता तो सपोज आपणे इंडिया में रहीए छीए तो इंडिया में जे वनस्पति छे एना विशे तो आपणे कदाच जाणता आपणे ई जाणवा जे छे अमुक घणी बधी वनस्पति छे जे विदेशोमां थती होय पण विदेशोमां थती वनस्पति जे छे एना आपणे जोवा जई शकीए अथवा न जई शकीए पण एना फोटा अथवा तो एना नमूना जे छे निर्जीव स्वरूपे आपणे जोई शकीए खबर जो एने योग्य रीते गोठवीने मूकेला होय जे लांबा समय સુધી જે છે એ બગડ્યા વગર રહી શકે એવી રીતના હોય તો એવા જે વનસ્પતિ છે કે જે આપણા માટે અનનોન છે આપણે જાણતા નથી વનસ્પતિને આપણે જીવંત ન જોઈ શકીએ પણ એના પાંદડા કેવા હોય છે એની ડાળી કેવી હોય છે એનું પુષ્પ કેવું હોય છે એનું મૂળ કેવું હોય છે એના નાના છોડ જે છે એનો નમૂનો આપણે જોઈ શકીએ એવી જે વનસ્પતિ જે છે કે જેને આપણે લાંબા સમય માટે સંગ્રહ કરીને રાખવી છે એ નમૂનાઓનો એવો ભાગ સિલેક્ટ કરવામાં આવે ખાસ કરીને કે જે છોડ સ્વરૂપે હોય નાનું બરાબર કે જેમાં એનું મૂળ આવી જતું હોય એનું પ્રકાંડ આવી જતું હોય એનું પર્ણ હોય અથવા તેનો પુષ્પવાળો ભાગ પણ આવતો હોય એવો નાના કદનો જે છે છોડ પસંદ કરવામાં આવે એ પસંદ કરી અને જે છે એને સાફ કરી રાખવાની પદ્ધતિ એને કહેવાય એકત્રીકરણ બરાબર એટલે બહુ સિમ્પલ થશે કે જે નમૂનાનો આપણે સંગ્રહ કરવાનો છે એ નમૂનાને એકત્ર કરવાની પદ્ધતિ એકત્રીકરણ બીજો તબક્કો જે અગત્યનો જે છે દાબણ દાબણનો મતલબ શું થાય છે દાબણનો મતલબ બહુ સિમ્પલ છે કે એને એવી રીતે પ્રેશર આપવાનું છે કે જેથી કરીને એ જે છે એની અંદર રહેલો ભેજ હોય બરાબર એ નીકળી જાય અથવા તો એ ભાગ જે છે એ વ્યવસ્થિત બધા ભાગ એક પૂઠા પર જે છે ફિક્સ થઈ એવી રીતે એને ગોઠવવાની પદ્ધતિ દાખલા તરીકે કોઈ છોડ લીધો છે આપણે એ છોડ જે છે એ થ્રી ડાયમેન્શનમાં હશે એના પાંદડા જે છે એની એરેન્જમેન્ટ જે છે એ બધી બાજુ આવેલી હશે પણ ઉદાહરણ તરીકે તમે કોઈ ગુલાબ જે છે એની ડાળી તમે લીધી છે એ ડાળી જે છે એમાં ગુલાબનું ફૂલ હશે બધી બાજુ એના પાંદડા હશે પણ આપણે એને અમુક સમય સુધી કોઈ વજન જે છે એની નીચે મૂકી રાખીએ બરાબર મોટા ભાગે આપણે બુક્સ ની અંદર રાખતા હોય બુક્સ ની અંદર એ ભાગને રાખીને એના પર ખૂબ વજન મૂકી દેવામાં આવે તો તમને ખ્યાલ હશે કે અમુક ચોક્કસ સમયાંતરે અઠવાડિયા કે 15 દિવસ પછી એની પેટર્ન જે છે ફિક્સ થઈ જશે દબાઈ જશે દબાઈને ચોક્કસ જે છે 2 ડાયમેન્શનમાં એના બધા ભાગ જે છે ગોઠવાઈ જશે એવી રીતે કોઈ પણ છોડ જે છે એના નમૂનાને પ્રેસ કરીને બરાબર દાબણ એટલે પ્રેસ કરો પ્રેસ કરીને એને ચોક્કસ પેટર્નમાં એક કૂઠા ઉપર આપણે ગોઠવી શકીએ તૂટે નહીં એવી રીતે ખાસ બરાબર એનો કોઈ પણ ભાગ તૂટે નહીં એવી રીતે કાળજીપૂર્વક એને દબાવી અને રાખી મૂકવાની પદ્ધતિ એને કહેવાય દાબણ બરાબર દાબણ થઈ જાય એટલે સ્વાભાવિક છે કે એની અંદર જે છે થોડો ઘણો ભાગ ભેજને પાણી જેવો ભાગ હોય પણ નીકળી ગયો હોય બરાબર તેમ છતાં એની પછીનું સ્ટેપ છે શુષ્કન શુષ્કનનો મતલબ કે હવે ડાળી જે તમે રાખેલી છે સુકાઈ ગઈ છે પણ તેમ છતાં જે એમાં કદાચ ભેજ હોય તો એને સૂકવી દેવામાં આવે વધારે જે છે તડકામાં સૂકવી દેશો એટલે એની અંદર ટોટલી થોડોક પણ ભેજ જે છે હશે તો એ ભેજ જે છે વરાળ સ્વરૂપે નીકળી જશે સૂકા ભેજ કાઢવાની જરૂર પડે કારણ કે લાંબા ગાળે છોડ જે છે એ બગડી ના જેમાં ફૂગ ના લાગી જાય એના માટે એને સૂકવવાની પદ્ધતિ એને કહેવાય શુષ્કન પહેલા નમૂનો એકત્ર કરો એને પ્રેસ કરો પ્રેસ કરો એટલે ચોક્કસ ડાયમેન્શનમાં આવી જશે ડાયમેન્શનમાંથી રાખેલા જે નમૂના જે છે એને વ્યવસ્થિત લઈ અને એને સૂકવવાની પદ્ધતિ એટલે કે શુષ્કવી સુકાઈ જશે ડાળી એ સુકાઈ ગયેલી ડાળી જે છે એને ચોક્કસ કદના પૂઠા ઉપર મૂકવામાં આવે પૂઠાને કહેવાય હર્બેરિયમ પત્ર અથવા તો હર્બેરિયમ શીટ દાખલા તરીકે ચોક્કસ નિશ્ચિત કદ જે છે એનું પૂઠું હોય એ પૂઠાવાળા ભાગ જે છે એની ઉપર વ્હાઇટ પેપર લગાડી દેવામાં આવે બરાબર જેથી કરીને એનું બેકગ્રાઉન્ડ જે છે વ્યવસ્થિત લાગે પૂઠું એના ઉપર વ્હાઇટ કાગળ લગાડી દેવામાં આવે પૂઠા જે છે એનું નામ છે હર્બેરિયમ પત્ર
જે આપણે નીચે જે છે એ લેવલમાં મૂકવા માટે જે નીચેનો બેઝ ઉપયોગ કરીએ છીએ એને કહેવાય હર્બેરિયમ પત્ર. આ પત્ર ઉપર કોઈ પણ છોડ જે છે એને મૂકેલો છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે એક છોડ ખાલી દર્શાવ્યો છે, પુષ્પ ભાગ છે, એનો પ્રકાંડનો ભાગ છે, એના પર્ણવાળા ભાગ છે, એનો મૂળનો ભાગ પણ છે. એવો નાનો છોડ જે છે એના ઉપર મૂકેલો છે, પણ મૂકેલો છોડ કેવો છે તો કે સુકાઈ ગયો, સંપૂર્ણ સુકાઈ ગયો, એનો એક ભાગ તૂટે નહીં એવી રીતે જે છે એને શુષ્કન કરી નાખવાનો છે. શુષ્કન કર્યા પછી સૌથી અગત્યની જે છે એ પછીનું સ્ટેપ છે, આ પૂછાય છે વિષાક્તતા. વિષાક્તતા એટલે શું? તો કે તમે જે પૂઠા ઉપર ચોક્કસ હર્બેરિયમ શીટ જે છે હર્બેરિયમ પત્ર ઉપર જે તમે નમૂનો મૂકેલો છે વનસ્પતિને નમૂના જે છે એના ઉપર ખાસ પ્રકારના એવા રસાયણોનો છંટકાવ કરવામાં આવે કે જેથી કરીને લાંબા ગાળે બગડે નહીં. બરાબર, મતલબ ફૂગ નાશક જે છે એવા પ્રિઝર્વેટિવ રસાયણનો ઉપયોગ કરીને એને જંતુરહિત કરવા માટેની પદ્ધતિ એને કહેવાય વિષાક્તન. બરાબર, એટલે આમાં ખાસ યાદ રાખવાનું છે એવા રસાયણ જે છે એના ઉપર છંટકાવ કરવામાં આવે કે જેથી કરીને આ નમૂનો જે છે જે આપણે લાંબા ગાળા માટે જોવા માટે રાખવાનો છે એ બગડે નહીં, ફૂગ ના લાગે. બરાબર, કોઈ પણ જંતુ જે છે રહિત રહે એવી રીતે એનામાં એવા રસાયણો જે છે એનો છંટકાવ કરવામાં આવે. છંટકાવ થઈ જાય એટલે એના પછીનું સ્ટેપ છે આરોપ. બરાબર, આરોપનો મતલબ કે હવે જે ભાગ જે છે બરાબર છંટકાવ કરી દીધા પછી આપણે આ ભાગ ત્યાંથી આડાવડો ખસી ન જાય એટલે એના અલગ અલગ ભાગને સ્ટેપલ કરી દેવામાં આવે. બરાબર, સ્ટેપલર દ્વારા અથવા તો સેલો ટેપ દ્વારા એના ભાગને હર્બેરિયમ પત્ર સાથે ફિક્સ કરી દેવામાં આવે અને ચોટાડી દેવામાં આવે જેથી કરીને આજુબાજુ જે છે એ હલનચલન કરી અને એ તૂટી ના શકે એવી રીતે એને ફિક્સ કરવાની પદ્ધતિ એને કહેવાય આરોપણ. આરોપણ થઈ ગયા પછી બરાબર આ જે પત્ર જે છે એ પત્રવાળા ભાગમાં ખૂણા ઉપર એના ટોટલ જે છે જે આપણે નમૂનો મેળવ્યો છે એનું નામકરણ અને એની માહિતી લખવામાં આવે. બરાબર, હર્બેરિયમ પત્રના એક ખૂણાવાળા ભાગ જે છે એમાં એનું વૈજ્ઞાનિક નામ, એનું સ્થાનિક નામ, બરાબર અહીં આપણે લોકલ કયા નામથી ઓળખીએ છીએ, એનું વર્ગીકરણીય જે છે આપણે બોટનિકલ જે આગળ કીધું છે નોમેન્ક્લેચર બાયનોમિયલ એ પ્રમાણે એનું નામકરણ શું થાય. બરાબર, એ નામ એ ક્યાંથી મેળવવામાં આવેલું છે એની માહિતી, કોણે મેળવેલું છે એ માહિતી અને કઈ જગ્યાએથી મેળવેલું છે. બરાબર, આ બધી માહિતી જે છે એને એમાં લખી અને પછી ચોક્કસ રીતે એને પ્લાસ્ટિક જે છે એના પેપરમાં કવર કરી અને એને પછી ચોક્કસ જે છે વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે દાખલા તરીકે ગુલાબ જે છે બરાબર એનો આપણે હર્બેરિયમ બનાવેલું તો ગુલાબના વૈજ્ઞાનિક નામ પ્રમાણે જે પહેલો વર્ડ આવતો હોય બરાબર રોઝા ઇન્ડિકા છે તેમાં આર આવતો તો મતલબ આર વાળા ખાનામાં પછી આ બધા હર્બેરિયમને આપણે એક કપાટ જે છે એમાં ગોઠવીને મૂકી શકીએ. બરાબર, જેથી કરીને આપણે ભવિષ્યમાં સરળતા ખાતર જે વનસ્પતિનું આપણે નામ જે છે જોવું હોય એને એબીસીડી નામ પ્રમાણે જોઈ શકીએ. તમારે ટેક્સ્ટબુકમાં એક ચિત્ર આપેલું છે જેમાં કબાટ જેવું દર્શાવેલું છે અને એમાં અલગ અલગ બધી જે છે પ્લેટો જેવું દેખાય છે, પ્લેટો નથી બીજું કાંઈ પણ એ છે એક પ્રકારના હર્બેરિયમ પત્ર. બરાબર, એટલે બહુ સિમ્પલ છે. આ રીતે કોઈ પણ વનસ્પતિના છોડને લેવાનો, એને એક ચોક્કસ કદના પૂઠા ઉપર દાબન કરવાનું, શુષ્કન કરવાનું, વિષાક્તન એટલે રસાયણનો છંટકાવ કરવાનો જેથી કરીને બગડે નહીં, એને આરોપણ કરવાનું, સ્ટેપલર મારી દેવાનું અથવા તો એને સેલોટેપ મારી અને એને ચોક્કસ પેકિંગ કરી બરાબર અને એને નામકરણ કરી અને કબાટમાં ગોઠવી દેવામાં આવે વર્ગીકરણ પ્રમાણે. બરાબર, તો એ જે ભાગ બને છે એને કહેવાય હર્બેરિયમ. પણ આ બધા ભાગ જે છે એમાં સૌથી અગત્યનો જે ભાગ આવતો હોય એ છે હર્બેરિયમ માત્ર વનસ્પતિના નિર્જીવ નમૂનાનો સંગ્રહ કરે છે. બરાબર, એટલે ખાસ યાદ રાખવું વનસ્પતિ કોઈ જે છે સજીવ હોતી નથી, એમાં માત્ર ને માત્ર એના નિર્જીવ નમૂના એટલે માત્ર આપણે ભવિષ્યમાં જે છે એ જોઈ શકીએ કે આવી વનસ્પતિમાં આવા પાંદડા હોય છે અથવા તો આવું જે છે એનો આકાર પોત જે છે એનો કદાવિધમાં હોય છે એ માત્ર આપણે જોઈ શકીએ છીએ. એના માટે સંગ્રહ કરવાની એક સરસ જે છે નિર્જીવ માટેની પદ્ધતિ છે. બરાબર, એટલે ખાસમાં તબક્કા એક રાખવાના છે અને આ નિર્જીવ વડ જે છે હર્બેરિયમ વડ પણ વપરાય અને વનસ્પતિ સંગ્રહાલય બંને વડ જે છે વપરાશે. આ એક થઈ ગયું. હવે એની સરખામણીમાં બીજો ભાગ જે છે વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન. હવે જો સૌથી પહેલું હતું વનસ્પતિ સંગ્રહાલય, જેવું બીજો ભાગ છે વનસ્પતિ ઉદ્યાન.
वनस्पति उद्यान करते हैं इंग्लिश नाम जो सोले तुम्हें ख्याल आवशे बॉटेनिकल गार्डन। बॉटेनिकल वर्ड आवे मतलब के वनस्पति साथे संकळायेलो पण पाछळ वर्ड आवे छे गार्डन। बराबर गार्डन वर्ड आपणे खूब सिम्पली जे अर्थ नो लईए छे गार्डन એટલે બગીચા। बराबर आ બગીચો છે પણ ખાસ યાદ રાખવાનું છે કે આ બગીચો કોઈ ફરવા હેતુ માટેનો નથી। બરાબર એમાં વૃક્ષો જે છે પણ એ વૃક્ષો જે છે એ કોઈ જાહેર ફરવા માટેનું સ્થળ નથી। બરાબર ફરવા માટેનું સ્થળ જે છે એ તો છે જેમાં ફરી શકાય પણ આપણો મૂળ હેતુ એ નથી। વનસ્પતિ ઉદ્યાન જે છે એનો મતલબ શું થાશે તો કે વિવિધ અલગ અલગ જે છે સ્થાનોએથી અલગ અલગ જગ્યાએથી વનસ્પતિના નમૂનાઓને લાવી અને ચોક્કસ જગ્યા પર એને ઉછેર કરી બરાબર જીવન સ્વરૂપે એને ઉછેર કરી અને અભ્યાસ હેતુ માટે બનાવવામાં આવેલું એક સ્થાન। બરાબર જેમાં આપણે ફરી શકીએ આપણે જોઈ શકીએ બરાબર એને નિહાળી અને આપણે જે છે એનો આનંદ મેળવી શકીએ પણ માત્ર એનો એ ફરવા માટેનો જે છે હેતુ નથી। વનસ્પતિ ઉદ્યાન જે છે રિઝર્વ કરવા માટેનું એમાં સંશોધન કરવા માટેનું અને દરેક દરેક વનસ્પતિ કે કોઈ પણ છોડ હોય તેની ઉપર એનું જે છે એક પ્લેટ મારેલી હોય એનું નામ કરેલું છે એનું નામ જે છે વૈજ્ઞાનિક નામ લખેલું છે એનું લોકલ નામ લખેલું છે જેનાથી જે કાંઈ પણ વ્યક્તિ જે છે એની મુલાકાત લેવા આવે તો એના વિશે જાણી શકે અને જોઈ શકે કે આ વનસ્પતિ જે છે એનું નામ સાંભળેલું હતું પણ આ વનસ્પતિ દેખવામાં આવી હોય એ જોઈને ખ્યાલ આવે। એટલે સૌથી પહેલો હર્બેરિયમ અને બોટનિકલ ગાર્ડન જે છે એમાં તફાવત શું છે પહેલો નંબર વિવિધ સ્થાનોએથી એકત્ર કરેલા વનસ્પતિઓના જીવન નમૂનાઓનો ઉછેર કરી અભ્યાસ હેતુ માટે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ હોય બરાબર રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ ત્યાં જોવા મળતી હોય બરાબર જેના માટે ખરેખર આપણે વનસ્પતિ જોવી તો રણ વિસ્તાર હોય ત્યાં જવું પડે પણ એ વનસ્પતિ ઉદ્યાન બોટનિકલ ગાર્ડનમાં જે વિભાગ બનાવેલો હોય કે જે વિભાગ જે છે એમાં એક રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ જે છે એનો એક વિભાગ બનાવેલો હોય કેટલા ગ્લાસ હાઉસ બનાવેલા હોય જેમાં અમુક કાચની જે છે ચોક્કસ ઘર બનાવીને એમાં ચોક્કસ ઉગતી વનસ્પતિ જે છે રાખેલી હોય બરાબર એવી અલગ અલગ વનસ્પતિઓની વનસ્પતિના જીવંત નમૂના બરાબર એ જીવંત છે ત્યાં ઉગાડેલા છે ઉગાડેલી વનસ્પતિનો ઉછેર કરી અને એને અભ્યાસ કરવા માટેનું સ્થાન એક જ જગ્યાએ આપણને અલગ અલગ પ્રકારની વનસ્પતિ જે છે એનો આપણે અભ્યાસ કરી શકીએ બરાબર એવું એક સ્થાન જે છે એને ઓળખી શકાય વનસ્પતિ ઉદ્યાન અથવા તો બોટેનિકલ ગાર્ડન। બરાબર સિમ્પલ ઉદાહરણ તરીકે આપણે ભાવનગર જે છે એમાં વિક્ટોરિયા પાર્ક લઈ શકાય વિક્ટોરિયા પાર્ક જે છે તેમાં તમે જોશો તો એમાં કેકર્સ હાઉસ છે કેકર્સ હાઉસ મતલબ કાંટાવાળી વનસ્પતિ બરાબર ગ્લાસ હાઉસ જે છે અલગ અલગ વનસ્પતિ એના ઉપર એનું નામ લખેલું હોય બરાબર ને એના પરથી આપણે એની માહિતી મેળવી શકીએ મતલબ આપણે એમાં ફરી શકીએ જે છે એની અંદર જોઈ શકીએ પણ એની સાથે સાથે આપણો અભ્યાસનો હેતુ પણ છે કે જેમાં દરેક દરેક વ્યક્તિ દરેક વનસ્પતિના નામ જે છે એની સાથે એને જોઈ અને એનાથી પરિચિત થાય કે આ વનસ્પતિ ખરેખર દેખાવ જે છે એમાં હોય છે એવું જે સ્થાન જે છે એને કહેવાય વનસ્પતિ ઉદ્યાન। વનસ્પતિ સંગ્રહાલય નિર્જીવ નમૂના માટે હતું આ જે છે જીવન સજીવ નમૂના માટે ઉછેર કરવા માટે જે છે એનું એક સ્થાન છે જ્યાં એક જ જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિ જે છે એનો ઉછેર કરેલો હોય બરાબર। હવે આ વનસ્પતિ ઉદ્યાન જે છે એમાં કઈ કઈ વસ્તુ આવેલી હોય તો આવા વનસ્પતિ ઉદ્યાનોમાં વિવિધ વિભાગો જેવા કે ફર્નરી ગ્લાસ હાઉસ કેકર્સ હાઉસ ઓર્કિડિયમ લાઇબ્રેરી સંશોધન ક્ષેત્ર
ઓકે આ બધા વિભાગ જે છે આવેલા હોય એટલે કે વનસ્પતિ ઉદ્યાન જે છે કોઈ નાનો ભાગ નથી બહુ મોટા વિસ્તાર જે છે એમાં સમાવેલો જેવી પ્રકારનો વનસ્પતિ ઉદ્યાન હોય બરાબર મોટા સિટી જે છે પ્રમાણ હોય તેમાં વિશાળ પ્રમાણમાં વિવિધતા જોવા મળે એની અંદર ચોક્કસ જે છે વિભાગો જોવા મળે બરાબર જેમ કે વનસ્પતિ ઉદ્યાન જે છે એમાં ઉદાહરણ તરીકે આપું છું ફર્નરી તો ફર્નરી જે છે એનો મતલબ શું થાય છે તો કે એમાં જે સપુષ્પી વનસ્પતિ ન હોય વિતરિકી જે છે એના જે વનસ્પતિ જે છે બરાબર જે અપુષ્પી વિભાગમાં આવે છે એવી બધી વનસ્પતિ જે છે એનો સંગ્રહ કરેલો હોય એ વનસ્પતિને એક જગ્યાએ સંગ્રહ કરેલો વિભાગ હોય તે ફર્નરી તરીકે ઓળખાય બરાબર જેમાં બધી ત્રિવિધ વનસ્પતિ જે છે એનો સમાવેશ થતો હોય ગ્લાસ હાઉસ બરાબર તો અમુક વનસ્પતિ જે છે એનું તાપમાન ચોક્કસ જોઈએ એક ઉપાડો તાપમાન જેવા તાપમાનમાંથી ઉડી શકતી હોય તો એને ઉપાડો તાપમાન આપવા માટે ચોક્કસ એક કાચનું ઘર બનાવવામાં આવે ને કાચના ઘરની અંદર એનો ચોક્કસ રીતે ઉછેર થતો હોય એ કાચના ઘરવાળા વિભાગ જે છે એમાં વનસ્પતિ ઉગાડેલી હોય એને કહેવાય ગ્લાસ હાઉસ એકટ હાઉસ મતલબ રણ પ્રદેશ જે છે શુષ્કોદભીજ બધી વનસ્પતિ રણ પ્રદેશમાં ઉગતી જે છે જ્યાં સંપૂર્ણ પાણી જે છે હોતું નથી એવા વિસ્તારમાં પણ કાંટાવાળી વનસ્પતિ બધી ઉગી નીકળે છે પાપડા તો જેવી બરાબર તે બધી વનસ્પતિનો સમૂહ એને કહેવાય કેકટ હાઉસ ઓર્કિડિયમ બરાબર વિશ્વમાં સૌથી વધારે જે વિવિધતા ધરાવતી વનસ્પતિ છે ઓર્કિડ ઓર્કિડ વનસ્પતિ જે છે બહુ બધી પ્રજાતિ છે એમાં ખૂબ વિવિધતા છે અલગ અલગ વિભાગના ઓર્કિડ બધા જે છે વનસ્પતિને એકત્ર કરીને એક જ જગ્યાએ જે છે જ્યાં રાખીને મૂકવામાં આવે વિભાગ જે છે એને કહેવાય ઓર્કિડિયમ વનસ્પતિ તો હોય જ આવી બધી બરાબર પણ એની સાથે સાથે લાઇબ્રેરી બરાબર મતલબ કે વનસ્પતિની સાથે સાથે સંકળાયેલા બધા પુસ્તકો જે છે ધરાવતી લાઇબ્રેરી પણ આવેલી હોય અને સાથે સાથે સંશોધન ક્ષેત્ર બરાબર જેમાં સ્ટુડન્ટ અથવા તો સાયન્ટિસ્ટો કે જે છે એ વનસ્પતિ વિશે કોઈ પણ રિસર્ચ કરતા હોય બરાબર સંશોધન ક્ષેત્ર ચાલતો એવો વિભાગ પણ એમાં સમાવેશ થતો હોય આ બધા વિભાગ જે છે એ સમાવતો કોઈ વિસ્તાર કે જેમાં આપણી સામે જીવંત વનસ્પતિ રાખેલી હોય એને કહેવાય વનસ્પતિ ઉદ્યાનો બરાબર આપણા ભારતમાં જે છે ગુજરાતમાં અને ઓલ વર્લ્ડમાં અમુક ફેમસ જે છે વનસ્પતિ ઉદ્યાનો છે ઉદ્યાનો જે છે એના ટેક્સ્ટમાં નામ આપેલા છે નામ યાદ રાખવાના છે અને એ સિવાય આપણા ગુજરાત જે છે એમાં પણ તમને ખબર હોય જેમ કે વઘઈ છે વનસ્પતિ ઉદ્યાન બરાબર બોટનિકલ ગાર્ડન વઘઈ છે ડાંગ જિલ્લો જે છે એમાં આપણું ગુજરાત જે છે ફેમસ એક બોટનિકલ ગાર્ડન આવેલું છે બરાબર ટેક્સ્ટબુકમાં નથી આવેલું પણ ગુજરાત જે છે એનું છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ એવી રીતે ટેક્સ્ટબુકમાં જે નામ આપેલા છે એ નામ જે છે તમારે યાદ રાખવાના છે કયું ફેમસ બોટનિકલ ગાર્ડન જે છે કઈ જગ્યાએ આવેલું છે બરાબર એવા એના પછી આપણે જોઈએ જો આગળ કીધું પ્રમાણે વનસ્પતિ ઉદ્યાન જે છે એના અલગ અલગ નામ જે છે આપેલા છે જેમાં તમારે ટેક્સ્ટબુકમાં જે નામ આપેલા છે એ નામ ખાલી યાદ રાખવાના છે કયું નામ કઈ જગ્યાએ આવેલું છે એ પ્રમાણે જોડકા પ્રમાણે માહિતી પૂછાય છે એટલે કેટલાક ફેમસ વનસ્પતિ જે છે ઉદ્યાનો બોટનિકલ ગાર્ડન જેમ કે સૌથી પહેલો છે ક્યુ બોટનિકલ ગાર્ડન ઇંગ્લેન્ડ જે છે ખાતે આવેલો એક સૌથી ફેમસ બોટનિકલ ગાર્ડન નામ છે ક્યુ બોટનિકલ અથવા તો ક્યુ ગાર્ડન તરીકે ખાલી ઓળખાય બીજું છે જે ભારતીય મહત્વના છે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન આઈબીજી જે હાવરા ભારત આવેલું છે હાવરા મતલબ પશ્ચિમ બંગાળ જે છે ત્યાં આવેલું એક સૌથી અગત્યનું જે છે એવું બોટનિકલ ગાર્ડન જે ઇન્ડિયામાં પશ્ચિમ બંગાળમાં હાવરા જે છે ખાતે આવેલું છે એવી રીતે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર આખું નામ જે છે એનું શોર્ટ ફોર્મ પણ યાદ રાખવાનું છે NBRI નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે લખનૌ ખાતે આવેલું છે ઇન્ડિયામાં બરાબર એટલે ઇન્ડિયામાં આવેલા પ્રખ્યાત જે છે બે બોટનિકલ ગાર્ડન કયા છે તો એ લખનૌ ખાતે આવેલું છે NBRI અને હાવરા જે છે પશ્ચિમ બંગાળ જે છે એમાં આવેલું છે IBG ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન એવી જ રીતે એક અગત્યનું જે ઓલ વર્લ્ડ જે છે એમાં ઓળખાય જેવું છે ઇંગ્લેન્ડનું ક્યુબ ગાર્ડન જે છે જે અગત્યના બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે એટલે આપણે વર્ગીકરણ જે છે ના સાધનોમાં પહેલા બે વિભાગ જે છે આજે ભણ્યા જેમ કે એક હર્બેરિયમ અને બીજું છે વનસ્પતિ ઉદ્યાન બરાબર એની પછીના આગળ જે છે એના જે મેઇન ત્રણ મુદ્દા જે છે એના પછીના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું.